જય શ્રી કૃષ્ણ બહેનો, આજે હું તમને એવરેજ જીવરત વ્રતની વાર્તા કહેવા માટે આવી છું. તો ચાલો મારી સાથે તમે પણ વાર્તા સાંભળો. દરેક નવ પરણેતર પરણ્યા પછી પહેલા અષાઢની વદ તેરસે આ વ્રત લે અને અમાસે આ વ્રત પૂરું કરે છે. આ દિવસે વ્રત કરનાર ઉપવાસ કરે છે. સવારે નાહી ધોઈ મંદિરે જઈ એવરેજ જીવરત નામની દેવીઓનું પૂજન કરે, દિવસ માત્ર ફળફળાદિ ખાય અને રાત્રે જાગરણ કરે છે. આ વ્રત 5 વર્ષ સુધી કર્યા પછી ઉજવાય છે. ખાસ કરીને આ વ્રત કરનાર પતિના દીર્ઘાયુષ્ય માટે આ વ્રત કરે છે અને ઈશ્વરને પ્રાર્થના કરે છે. હવે આપણે વાર્તા શરૂ કરી રહ્યા છીએ. એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી હતા. તેઓ બધી વાતે સુખી, પણ સંતાન વિના એમનું મન ચિંતામાં બળ્યા કરે. બ્રાહ્મણ તો તપ કરવા નીકળ્યો. ગામથી દૂર જંગલમાં ગયો, ત્યાં એક મહાદેવજીનું દેહરું જોયું. બ્રાહ્મણ દેહરામાં ગયો અને તપ કરવા બેઠું. એક દિવસ, બે દિવસ, 3 દિવસ, 4 દિવસ, 5 દિવસ અને 6 દિવસ વીત્યા, પરંતુ મહાદેવજી પ્રસન્ન ન થયા. એટલામાં ત્યાં એક શિકારી બકરું લઈને આવ્યો. એણે તો જય મહાદેવજી કહીને બકરાની ગરદન પર તલવારનો ઘા ઝીકી દીધો અને એક જ ઝટકે બકરાની ગરદન ધડથી અલગ થઈ ગઈ. મહાદેવજી પ્રસન્ન થયા અને બોલ્યા, માગ માગ, માગે તે આપું. શિકારીએ કહ્યું, ભગવાન, મારે 7 છોકરા જોઈએ છે. મહાદેવજી કહે, જા, તારે 7 છોકરા થશે. શિકારી વરદાન લઈને ચાલતો થયો. બ્રાહ્મણ વિચારમાં પડી ગયો, હું આટલી બધી ભગવાનની ભક્તિ કરું છું, 6 દિવસથી તો મેં અનાજ પણ ખાધું નથી, છતાં ભગવાન પ્રસન્ન થતા નથી, અને શિકારીએ ન કરવાનું કામ કર્યું છતાં તુરંત પ્રસન્ન થઈ ગયા. શું ભગવાનને ઘેર અન્યાય જ હશે? શું આવો ઘોર અન્યાય જ થતો હશે? એ તો મહાદેવજીની પિંડી ઉપર માથું પછાડીને મરી જવા માટે તૈયાર થઈ ગયો. બ્રાહ્મણ જેવું માથું પછાડવા જાય છે તેવા જ મહાદેવજી પ્રગટ થયા અને કહ્યું, હે બ્રાહ્મણ, મરવા સિદ્ધ તૈયાર થયો છે, જે જોઈએ તે માગ. બ્રાહ્મણ બોલ્યો, પ્રભુ, હું નિત્ય તમારી સેવા કરું છું, છતાં મારે ઘેર પાણું નહીં અને પેલા શિકારીએ એક ઘડીમાં 7 છોકરા. ભગવાને બ્રાહ્મણને શાંત કર્યો અને કહ્યું, જો પેલો છાણનો પોદળો કેટલા કીડા ખદબદે છે. શિકારીને 7 છોકરા આપ્યા, પણ એવા જાણજે, જા, તારે પણ 1 છોકરો થશે. છોકરાઓને ભણાવજે ખરો, પણ ભણી રહ્યા પહેલાં ભણાવીશ નહીં. બ્રાહ્મણ તો ઘેર ગયો. થોડા દિવસે બ્રાહ્મણીને ગર્ભ રહ્યો. 1 માસ, 2 માસ, 4 માસ, 8 માસ ને 9 માસે બ્રાહ્મણીએ તો દૂધ જેવો રૂપાળો છોકરો જન્મ્યો. એ તો દિવસે દિવસે મોટો થવા લાગ્યો. છોકરો 5 વર્ષનો થયો અને નિશાળે ગયો. બધા નિશાળિયા કરતા એ ભણવામાં ખૂબ જ હોશિયાર. જે વાંચે તે ધ્યાનથી વાંચે, એને તો બધા પાઠ મોઢે થઈ ગયા. આમ છોકરો 12 વર્ષની ઉંમરનો થયો. ગામમાંથી છોકરાના સગપણ માટે નાળિયેર આવવા માંડ્યા. બ્રાહ્મણનો જીવ જાલ્યો ન રહ્યો. છોકરાનું સગપણ કરી લગ્નનું મુહૂર્ત કઢાવ્યું અને જાન જોડી કાકા મામા સગા સંબંધી સાથે જાન તો ઉપડી. છોકરાને પરણાવી જાન પાછી વળી, પરંતુ અડધારમાં આવી ત્યાં તો અષાઢ માસની અમાસ, અંધારી રાત અને વાદળા ચડ્યા, વીજળી ઝબૂકવા લાગી, જોત જોતામાં મેઘ મુસળધાર તૂટી પડ્યો, વરસાદના પાણીમાં બળદ થંભી ગયા, ગાડા ચાલતા બંધ થઈ ગયા, બધા નીચે ઉતરીને ચાલવા માંડ્યા. એવામાં ઓચિંતાના વરના પગે સાપે ડંસ દીધો. વર તો ઓ બાપરે કહી ચીસ નાખીને ધરતી પર ઢળી પડ્યો. બધા થંભી ગયા. વીજળીના ઝબકારે જુએ છે તો મોટો કાળો નાક સડસડાટ ચાલ્યો જાય છે. થોડી વારમાં વરની આંખો ફાટી ગઈ. દેહમાંથી પ્રાણ પંખેરું ઉડી ગયું. બધે વિચાર કર્યો, જે થનાર હતું તે થઈ ગયું, પણ હવે શું કરવું? જો આપણે અહીં બહુ વાર રોકાશું તો આપણે પણ જીવથી જઈશું. મૂળદાની કાલે સવારે આવીને વ્યવસ્થા કરીશું, એમ કહી બધા ચાલતા થયા. છોકરાના મા બાપ પણ રડતા રડતા ચાલતા થયા. વહુને ઘણી ઘણી વિનવી, પણ વહુ એકની બે ન થઈ. એ તો પોતાના પતિનું માથું ખોળામાં લઈને ભયાનક જંગલમાં વરસતા વરસાદમાં એકલી ભીંજાતી બેઠી. એણે વિચાર કર્યો કે મને તો મારા જીવનો તો ભય નથી, પરંતુ મારા પતિના મોરદાને વાઘ દીપડો ખેંચી જશે તો અવગતિ થશે. એણે તો મોરદાને ખંભે ઉપાડ્યું અને પડતી આખડતી ચાલવા માંડી. વીજળીનો ઝબકારો થયો. એના અજવાસમાં છેટે એક દહેરું દેખાયું. વહુ શબને લઈ મંદિરમાં પેટી
અને અંદરથી સાંકળ ભીડી મદ્રાસ થઈ અને એ વ્રતમાં આવ્યા. જુએ છે તો દેહરું બંધ અને અંદરથી સાંકળ ભીડેલી. એ વ્રતમાં બોલ્યા, મારા દેહરામાં કોણ બેસે? ભૂત છે, પિશાચ છે, ચુડેલ છે, કમાડ ઉગાડ, નહીં તો બાળીને ખાપ કરીશ. વહુનું તો કાળજું કંપી ઉઠ્યું. ધ્રુષ્ટા ધ્રુષ્ટા કમાડ ઉઘાડ્યા. એ વ્રતમાંને જોતા જ વહુ બોલી, માતાજી ક્ષમા કરો, હું ભૂત નથી, પ્રેત નથી, દુખિયારી સ્ત્રી છું. દુઃખની મારી તમારે આશરે આવી છું. પરણીને આવતા રસ્તામાં મારા સ્વામીને શાપ દસ્યો. માતાજી મારા સ્વામીને જીવતા કરો. બોલતા બોલતા વહુનો કંઠ રૂંધાઈ ગયો. એ વ્રતમાં બોલ્યા, તારો ધણી જીવતો કરું, મારું કહ્યું કરીશ? વહુ બોલી, તમે જે કહેશો તે કરીશ માતાજીમાં. એટલું કહેતામાં તો મળદાએ પાસું ફેરવ્યું. બીજો પહોર થયો અને જીવરતમાં આવ્યા. દેહરાના કમાડ બંધ જોઈને પૂછ્યું, મારા મંદિરમાં કોણ છે? ભૂત છે, પ્રેત છે, કમાડ ઉગાડ, નહીં તો બાળીને ખાપ કરીશ. વહુએ કમાડ ઉગાડ્યું. જુએ છે તો જીવરતમાં? વહુ બોલી, હું ભૂત નથી, પ્રેત નથી, દુખિયારી સ્ત્રી છું. મારા સ્વામીના મૂર્દાનું રખેવાળું કરું છું માતાજી, મારા સ્વામીને સજીવન કરો. જીવરતમાં બોલ્યા, તારા સ્વામીને જીવતો કરું, પણ મારું કહ્યું કરીશ? વહુ બોલી, તમે કહેશો તે બોલ પાડીશ. એટલું કહેતામાં મૂર્દાએ બીજું પાસું ફેરવ્યું. ત્રીજો પહોર થયો અને જયામાં આવ્યા. એમણે પણ દેહરું બંધ જોઈને પૂછ્યું, મારા દેહરામાં કોણ છે? કમાડ ઉઘાડ, નહીં તો બાળીને ખાપ કરીશ. વહુએ કમાડ ઉઘાડ્યા. જયામાં જુએ છે તો એક મળદું પડેલું. વહુએ જયામાં આગળ પોતાના પતિને જીવતો કરવાની વિનવણી કરી. જયામાં બોલ્યા, તારા સ્વામીને સજીવન કરું, મારું કહ્યું કરીશ? વહુએ કહ્યું, માડી તમારો એક એક બોલ પાડીશ. એટલું કહેતામાં તો મૂળદામાં શ્વાસ ચાલતો થયો. ચોથે પહોરે વિજ્યામાં આવ્યા. એમણે દેહરું બંધ જોયું. એમણે પણ કમાડ ઉઘાડવા કહ્યું. વહુએ કમાડ ઉઘાડ્યા. તેમના કહેવા પ્રમાણે કરવા કબૂલ થઈ. વિજ્યામાં એ પાણી ભરીને અંજલિ છાટી. વરરાજા સજીવન થયા. વહુ તો હરખમાં ગાંડી ઘેલી બની ગઈ. વરે પૂછ્યું, આપણે અહીં ક્યાંથી? મને તો ભૂખ લાગી છે, તરસ લાગી છે. વહુએ પાણી પાયું અને દોડતી વનફળ લઈ આવી. જમ્યા પછી બંને જણા કાંકરીઓ વીણીને રમવા માંડ્યા. એટલામાં સવાર થયું. ગાયોના ગોવાળની દ્રષ્ટિ પડી તો વર વહુને કાંકરીઓ રમતા જોયા. ગોવાળે ગામમાં વાત કરી કે દેહરામાં વર અને વહુ તો કાંકરીઓ રમે છે. વરના મા બાપ ગામમાં હતા. એમને કાને વાત આવી. બ્રાહ્મણ તો રોકોકળ મૂકીને દેહરામાં આવ્યો. આવીને જુએ તો પોતાનો છોકરો સજીવન દીઠો. જાનના બધા માણસો આવી પહોંચ્યા અને વર વહુને વેલમાં બેસાડી બળદ જોડ્યા, ઢોલ વાગતા થયા અને જાન ઉપડી. વર કન્યા ઘેર આવ્યા. તેમને માએ વધાવી લીધા. વર વહુ તો આનંદમાં રહેવા લાગ્યા. સમય વીત્યો અને વહુને છોકરો જન્મ્યો. કેવો રૂપાળો, જાણે ગુલાબનું ફૂલ જોઈ લ્યો. મદ્રાસ થઈ અને એ વ્રતમાં આવ્યા. એમણે પૂછ્યું, વહુ ઊંઘે છે કે જાગે છે? જાગું છું માતાજી, મારો બોલ પાડીશ, જે કહેશો તે પાડીશ. તો લાવ તારો છોકરો મને આપ. વહુએ તો છોકરાને બાળોતિયામાં વીટી અને માતાજીને આપ્યો. માતાજી તો છોકરાને લઈને અલોપ થઈ ગયા. સવારે સાસુ ઘોડિયામાં જુએ તો છોકરો ન મળે. સાસુએ પૂછ્યું, વહુ છોકરો ક્યાં ગયો? વહુ કહે, મને ખબર નથી. વહુના આવા જવાબથી સાસુને વહેમ પડ્યો કે રાત્રે એકલી મસાણમાં રહેલી તો નારે રાંડ ચુડેલ થઈ હોય. સાસુએ ફરી પૂછ્યું, વહુ છોકરો ક્યાં ગયો? રાંડ ખાય તો નથી ગઈ ને? આખા ગામમાં સાસુએ તો વાત ફેલાવી કે વહુ છોકરાને ખાઈ ગઈ. ગામમાં હાહાકાર વર્તાયો. વહુને તો બીજી વાર મહિના રહ્યા, 9 મહિને તેને છોકરો ઉતર્યો. સાસુએ તો ઓરડામાં ઘોડિયું મૂક્યું અને ઘોડિયા પાસે સૂઈ રહી. મદ્રાસ થઈ અને જીવરતમાં આવ્યા. વહુ ઊંઘે છે કે જાગે છે? જાગું છું માતાજી, મારો બોલ પાડીશ ને? હાજ તો લાવ તારો છોકરો. માજી, છોકરો તો મારી સાસુ પાસે છે, તું આપે છે ખરી ને? હાજ તો લાવ બાળોત્યું. વહુએ બાળોત્યું આપ્યું. સાસુ તો ઊંઘતી રહી અને જીવરતમાં છોકરાને લઈને અલોપ થઈ ગયા. સાસુ સવારે જુએ તો ઘોડિયામાં છોકરો ન મળે. એણે તો વહુને ભૂંડી ગાળો દીધી અને ફરી આખા ગામમાં વાત ઉડાડી.
વહુને ત્રીજી વાર મહિના રહ્યા. 9 મહિને છોકરાનો જન્મ થયો. સાસુએ વિચાર્યું, રાણ 2 વખત છોકરાને ખાઈ ગઈ, આ વખતે તો આખી રાત ચોકી કરું. એણે ફળીના બધા માણસોને ભેગા કર્યા. હાથમાં લાકડીઓ લઈને બધા ચોકી કરે છે. મધરાત થઈ ને જયામાં આવ્યા. બહુને કહેવા લાગ્યા, બહુ જાગે છે કે ઊંઘે છે? જાગું છું માતાજી. મારો બોલ પાડીશ ને? હાશ તો માતાજી. તો લાવ તારો છોકરો. માતાજી, છોકરો તો મારી સાસુ પાસે છે, પણ તું તો આપે છે ને, હું કેમ ના આપું? લો લાવ બાળોત્યો. બહુએ તો બાળોત્યો આપ્યું. માતાજીએ ચોકી કરનારાઓની આંખમાં ઘેન મૂક્યું. બધા ઊંઘવા લાગ્યા. માતાજી તો છોકરો લઈને ચાલતા થઈ ગયા. સવારે સાસુ જુએ છે તો છોકરો ન મળે. એ તો રોવાને કકડવા બેઠી. ગામમાં બધાને નવાઈ લાગી. વાત છેક રાજાના કાને પહોંચી. વહુને 4th વાર મહિના રહ્યા ને છોકરો જન્મ્યો. આ વખતે તો રાજાએ પોતે ચોકી કરવાનું કબૂલ્યું. સહચારે બાજુએ ચોકીઓ મૂકી રાજા પોતે ઘોડિયા પાસે ઉઘાડી તલવાર લઈને બેઠા. મધરાત થઈ ને વિજયામાં આવ્યા. બહુ જાગે છે કે ઊંઘે છે? જાગું છું માતાજી. મારો બોલ પાડીશ ને? હાશ તો. તું લાવ તારો છોકરા. છોકરો તો મારી પાસે નથી, છોકરાની તો રાજા ચોકી કરે છે, તું તો આપે છે ને? વિજયામાંએ પૂછ્યું. મારાથી ના કેમ કહેવાય? તો લાવ બાળોત્યો. બહુએ બાળોત્યું આપ્યું ને માતાજી તો બધાને ઊંઘાડી છોકરો લઈને ચાલતા થઈ ગયા. સવારે રાજા ઘોડિયામાં જુએ તો છોકરો ના મળે. સાસુ તો માથું ને પેટ ફૂટવા લાગી. રાણ ચુડેલ, મારા 4 છોકરા ખાઈ ગઈ. રાજા પણ વિચારમાં પડી ગયો. 5મી વાર વહુને છોકરી થઈ અને એ તો જીવતી રહી. બહુ કહે, બાઈજી મારે તો ગોરાણીઓ જમાડવી છે, આજે મારું વ્રત પૂરું થયું. સાસુ ગુસ્સામાં બોલી, તને ફાવે તે કર, મને કાંઈ પૂછીશ નહીં. વહુ તો સવારે નાહી ધોઈ મંદિરમાં ગઈ. 4 દેવીઓને ચાંદલા કર્યા અને બોલી, એ વ્રતમાં, જીવવ્રતમાં, જયામાં અને વિજયામાં 4 બહેનો મારે ત્યાં ગોરણીઓ બથાઈને જમવા આવજો. સાંજ પડીને એ વ્રતમાં, જીવવ્રતમાં, જયામાં અને વિજયામાં 4 બહેનો જમવા આવી. તેઓ જમતા હતા ત્યાં તો ઘોડિયામાં છોકરી રડી. માતાજી પૂછે છે, છોકરી કેમ રોઈ? છોકરી કહે, સૌને બબ્બે ભાઈ, મારે એક કે નહીં. માતાજી કહે, બે શું? 4 ભાઈ લે. 4 માતાજીએ એક એક છોકરો આપ્યો. વહુને તો 4 છોકરા પાછા મળ્યા. 4 માતાજી તો દીકરા આપીને ચાલતા થયા. વહુએ માંડીને બધી વાત કહી. હવે બધા સમજ્યા કે પોતાના સ્વામીને બચાવવા વહુએ 4 છોકરાઓનો ભોગ આપ્યો. બધા વહુના વખાણ કરવા લાગ્યા. એ વ્રતમાં, જીવવ્રતમાં, જયામાં, વિજયામાં જેવા નાની વહુને ફળ્યા એવા અમને ફળજો જય માતાજીમાં. સૌનું સારું કરજો, સૌનું કલ્યાણ કરજો. આ વાત સાંભળનાર, વાત કહેનાર અને આ વાતને આગળ વધારનાર સૌનું કલ્યાણ કરજો માતાજીમાં. અને મારા આવા જ અવનવા વિડીયો જોવા માટે પ્લીઝ મારી ચેનલને લાઇક, શેર ને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો અને બેલ આઇકનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને મારે નવા નવા વાર્તાઓના નોટિફિકેશન મળતા રહે. જય શ્રી કૃષ્ણ.